દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહર પટેલના જય ભગવાન મિત્રો એક વિડીયોમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે અત્યાર સુધી આયુર્વેદના વિડીયો મૂકતા હતા ને હવે ગીતા જ્ઞાન કહેવા નીકળ્યા છો એ ભાઈને મારી સો સલામ છે બહુ સારો પ્રશ્ન કર્યો કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન તો મને આજથી અગિયાર વર્ષ પહેલા મળ્યું છે બે હજાર તેરમાં માં પુસ્તક લખાયું છે સાહેબ અને તેર થી હજારો કોપી પુસ્તકની લોકો વાંચી રહ્યા હતા છેલ્લા અગિયાર વર્ષથી છેલ્લા અગિયાર વર્ષમાં આખા ગુજરાતની અંદર જે જે લોકો પુસ્તક પહોંચતું હતું અને એ લોકો મને બોલાવતા હતા રાત્રે કે ભાઈ કોઈનું મરણ થયું હોય અથવા તો એમને એમ પ્રોગ્રામ રાખવો હોય તો રાત્રે એક દોઢ કલાકનો ગીતા સત્સંગનો પ્રોગ્રામ એટલે માત્ર એટલા લોકોને જ ખબર હતી કે જેની પાસે આ પુસ્તક પહોંચ્યું છે એટલે આયુર્વેદનું વિજ્ઞાન આયુર્વેદનું જ્ઞાન તો છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયાના મારફતથી આ મનહરમયના નિમિત્તે નીકળી રહ્યું છે પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન એ છેલ્લા નવ મહિનાથી સોશિયલ મીડિયા પર આવ્યું છે એટલે એમાં એ ભાઈનો દોષ નથી એમને ખબર નથી આ કે હવે ગીતા જ્ઞાન કહેવા નીકળ્યા છો આયુર્વેદ છોડીને આયુર્વેદ છોડ્યું નથી પહેલું મારી પાસે અગિયાર વર્ષથી ગીતા જ્ઞાન છે આયુર્વેદ તો છેલ્લા પાંચ વર્ષથી કહેવાનું શરૂ કર્યું છે અને આયુર્વેદ એ તો ગીતા જ્ઞાનની બાય પ્રોડક્ટ મને મળી છે બાય પ્રોડક્ટ બા કુદરતે મને ગિફ્ટ આપ્યું છે કે જે એમને લીધે લોકોનું શરીર સારું રહે અને શરીર સારું હશે આ મશીન સારું હશે તો જ મિત્રો ધર્મકાર્ય પરોપકાર પરમાર્થ આ જ્ઞાનમાં પણ આપણે રહી શકીશું એટલે એવું નથી કે છેલ્લા નવ મહિનાથી જ આ જ્ઞાન ચાલુ થયું છે આ જ્ઞાન તો અવિરત છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે અગિયાર વર્ષથી મારા ગીતા સત્સંગના પ્રોગ્રામો પણ આખા ગુજરાતમાં ચાલતા હતા સોશિયલ મીડિયા ઉપર નવ મહિનાથી આવ્યું ને એમાં બધા જોડાયા અને બધાને ખબર પડી કે મનોહરભાઈ ભગવદ્ ગીતાનું જ્ઞાનની એક સિરીઝ ચાલુ કરી છે એપિસોડ ચાલુ કર્યા એમાં બધા જોતા ગયા અને બધાની તાલાવેલી મેં જોઈ અને બધાની ડિમાન્ડ જોઈ બધાના ફોન ભાઈ ચાલુ રાખો બધાની કોમેન્ટ આવી કે આવું જ્ઞાન અમે ક્યારેય આટલી સરળ ભાષામાં નથી સાંભળ્યું એટલે મને એમ લાગ્યું કે ચાલો ભાઈ રસ પડ્યો છે બધાને તો આપણે ચાલુ રાખીએ એટલે કુદરતી રીતે આ જ્ઞાન ચાલે છે એટલે આ તો ખાલી મેં ચોખવટ કરી છે અને એ ભાઈના શંકાનું સમાધાન થઈ જાય એટલા માટે વાત કરી છે મિત્રો આપણે એપિસોડમાં પરમ દિવસે મન વિશે વાત કરેલી હે અર્જુન વાયુને પણ અંકુશમાં લેવું એના કરતા પણ મનને અંકુશમાં લેવું કંટ્રોલમાં લેવું એ કઠિન છે એ કાઠું છે પણ એના પછીના શ્લોકમાં ભગવાન બોલ્યા કે અર્જુન સતત અભ્યાસ અને વૈરાગથી મનને અંકુશ કરી શકાય છે થોડી કોન્ટ્રાડિક્શન લાગશે વિરોધાભાસ કારણ કે બીજા અધ્યાયમાં ભગવાન એમ કે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે એમાં નિગ્રહ અંકુશ કરવાનો કોઈ અર્થ નથી સાહેબ પાંચ કર્મેન્દ્રી પાંચ જ્ઞાનેન્દ્રી અને અગિયાર મન આ અગિયાર ઇન્દ્રિયો એ આત્માનો ભાગ છે કે પ્રકૃતિનો ભાગ આત્માનો ભાગ નથી ઇન્દ્રિયો જે છે બન સાથે એ પ્રકૃતિનો ભાગ છે એનો સરવાળો અગિયાર ઇન્દ્રિયોનો સરવાળો એનું નામ જ પ્રકૃતિ ભગવાન એમ કે છે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે એમાં અંકુશ કશું કરી શકે એને કંટ્રોલ કરવાનો શું અર્થ અર્જુન એ થઈ શકે જ નહીં અને આમ પાછા એમ કે છે કે સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને કંટ્રોલમાં કરી શકાય છે તદ્દન વિરોધાભાસ સાહેબ તદ્દન વિરોધાભાસ પણ આ વિરોધાભાસ ખાલી આપણે વાંચી જઈએ તો આપણને ખબર પડતો નથી કારણ કે બીજા અધ્યાયનું વાંચીને ભૂલતા જઈએ અને અધ્યાય અધ્યાયનું આવે આગળ તેરમા અધ્યાય જેમ જેમ આવે એમ એ યાદ રહે પેલું ભૂલાઈ જાય એટલે આપણને એની એની લિંક નથી રહેતી મિત્રો ભગવાન બોલ્યા છે એ વિજ્ઞાન સહિતનું જ્ઞાન બોલ્યા છે એમાં ક્યારેય વિરોધાભાસ ના હોય અને જ્યાં કોન્ટ્રાડિક્શન હોય વિરોધાભાસ હોય એને જ્ઞાન પણ ના કહેવાય એને વિજ્ઞાન પણ ના કહેવાય ક્યારેય વિરોધાભાસ ના હોય અપવાદ ના હોય એની અંદર એને સાયન્સ કહેવાય એને વિજ્ઞાન કહેવાય સફરજન નીચેથી પડે ઇન્ડિયામાં આફ્રિકામાંય પડે અમેરિકામાંય પડે કેનેડામાંય પડે ઓસ્ટ્રેલિયામાંય પડે એને વિજ્ઞાન કહેવાય જેનો અપવાદ ના હોય નીચે જ પડે સાયબ આફ્રિકામાં ઉપર જાય સફરજન તો ન્યૂટનનો ગ્રેવિટીનો સિદ્ધાંત ખોટો પડે ફેલ જાય પૃથ્વીનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ખોટો પડે સાહેબ વિજ્ઞાન એને કહેવાય કે ક્યાંય કોન્ટ્રાડિક્શન ના હોય વિરોધાવાસ ના હોય અને ભગવદ્ ગીતાનું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન નથી એ શાસ્ત્ર જ્ઞાન નથી એક વિજ્ઞાન છે સાહેબ સ્પ્રિચ્યુઅલ વિજ્ઞાન આત્માનું ગુડ રહસ્ય છે ગૂઢ વિજ્ઞાન છે માટે બરાબર ધ્યાનથી સાંભળજો ધ્યાનથી સાંભળજો આનું સોલ્યુશન આપો ભગવાન શું કહેવા માગે છે ખરેખર મન જે છે એનો નિગ્રહ શું કામ અર્જુન એને અંકુશમાં રાખવાનો શું અર્થ પવનને પણ વાયુને પણ અંકુશમાં લઈએ એના કરતા કાઠું કામ છે પવન આ ને આપણે કંટ્રોલ ના કરી શકીએ મુઠ્ઠીમાં એને બાંધી ના શકીએ એના કરતા મનને કંટ્રોલમાં લેવું કાઠું કામ છે પછી કે છે બીજાના શ્લોકમાં કે સતત અભ્યાસ અને વૈરાગ્યથી એને વશ કરી શકાય છે તો સાચું કહ્યું વશ કરી શકાય છે એ સાચું કે વશ નથી કરી શકાતું એ સાચું બરાબર સમજો પહેલા મેં તમને કહ્યું છે કે જે સ્થૂળ મન છે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય ને અગિયારમું મન એ પ્રકૃતિ માત્ર ને માત્ર પરિણામ છે રિઝલ્ટ છે અને રિઝલ્ટ પરિણામને વસમાં કરી શકાય નહીં કંટ્રોલ કરી શકાય નહીં વિશ્વામિત્ર ઋષિ દસ હજાર વર્ષ તપ કરે મનને કંટ્રોલ કરી એમનો ઉદય કર્મ હતું ઉદય કર્મ હતું એટલે એમને તપ કર્યું એ ઉદય કર્મ લઈને આવ્યા હતા એ પ્રકૃતિ તપ કર્યું તપ કર્યા પછી પણ જયારે મેનકા આવે અને મેનકા ડિસ્કા કરે ડિસ્કા મારા છોકરાઓ વિદ્યાર્થીઓને બહુ હસાવું આ રીતે આ પ્રસંગ કહું નાચવા માંડે સાહેબ અને યિશ્વમિત્ર ન્યા ખુલે ને ત્યાં તો અંદર સ્ત્રી મોહ પત્ની મોહ નો કીડો સળવળ સાહેબ કઈ ગયું તપ એ તપ કર્યું એ પરિણામ હતું એ મનમાં લઈને આવ્યા હતા અને કાળ પાક્યો સંજોગો ભેગા થયા પાંચ સંજોગો ભેગા થયા દ્રવ્ય ક્ષેત્ર કાળ કરતા કરણ અને પ્રારબ્ધ આ ભેગા થયા પાંચ સંજોગો એટલે મનની અંદર જે સ્ટોરેજ થયેલો જે ભાવ હતો જે સ્થૂળ મનની અંદર સોરી ભાવ નહીં સ્થૂળ મનની અંદર જે સ્ટોરેજ થયેલો જે વિચાર હતો વિચાર ઊભો થયો અને કુદરતે સંજોગ ભેગો કર્યો ને સાહેબ મેનકા સાથે એમને લગ્ન કરવા પડ્યા એમને સપનાય ખ્યાલ નહોતો કે હું જે જેની પ્રાપ્તિ માટે તપ કરવા જાઉં છું જેની જે શાશ્વત સુખની પ્રાપ્તિ માટે તપ કરું છું મારા જીવનમાં આવો સંજોગ આવશે એક સ્ત્રી આવશે અને એની સાથે મારે હું લગ્ન કરીને ગ્રહસ્થ જીવન જીવીશ નથી કંટ્રોલમાં કારણ કે પરિણામ છે લંકાપતિ રાવણ કહેવાય છે કે રામ સેતુ વખતે જ્યારે શિવલિંગની સ્થાપના કરે છે રામેશ્વરની રામેશ્વરની તે વખતે કહે છે કે પૂજા કરવા માટે રાવણ આવ્યો તો આવો ઇતિહાસ બોલે છે કે રામને ખબર હતી આ સ્થાપના રામેશ્વરની કરી શકે એવો મહાન પંડિત જ્ઞાની રાવણ છે વિચાર કરો પોતાની પત્નીને જે ઉઠાઈ ગયો એ રાવણને બોલાયો અને રાવણ ખુદ મરી ગયો ત્યારે એના મૃત્યુ પાછળ દુશ્મનના મૃત્યુ પાછળ પોતાની પત્નીને લઈ ગયો સાહેબ ઉઠાઈ ગયો એ માણસના મૃત્યુ પાછળ રામાયણ સાક્ષી પૂરે કે રામ રડે કોઈ રડતું હોય યાર મારીને તમારી પત્ની કોઈ ઉઠાઈ જાય અને એને આપણે બે પકડાય હોય અને હાથ ગોઠારી લાકડી કાઢીને ફરી વરીએ આપણે બરાબર સાલમ પાક મેથી પાક ને બધા પાક આલીએ બરાબર પછી આપણે રડીએ એની પાછળ આપણે રડીએ એટલે મારી પત્ની તું ઉઠાઈ ગયો છું યાર પછી આપણે આપણે એની પાછળ રડીએ આવું ગોઠફણ કોઈ કરે અરે ઉપરથી અને એને મસાલો તો આલે પણ મસાલો આલ્યા પછી પોલીસની અંદર ફરિયાદ કરીને એને જેલના હરિયા પાછળ ધકેલી દે કોઈ માણસ હું તમે આપણી પત્નીને કારણ કે પત્નીનું રક્ષણ કરવું એ પતિનો ધર્મ છે ત્યારે એવા ટીવીમાં સમાચાર સાંભળું છું સાહેબ બહુ દુઃખ થાય છે ઘણા લોકો પોતાની પત્ની પર અત્યાચાર ગુજારે છે પોતાની પત્નીને પોતાની પત્ની પાસે પોતાના પૈસા પોતાનો પોતાનો શોખ પોતાનો જુગાર પોતાનું આ પોતાની પત્ની પાસે દેહ વેપાર કરાવે પર પુરુષોની પાસે પોક લઈ ગયા શું યાર તું અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફર્યો આજીવન પત્નીનું ભરણ પોષણ કરવાની પત્નીને સરને રાખવાની પત્નીની રક્ષા કરવાની અગ્નિની સાક્ષીએ તે પ્રતિજ્ઞા લીધી ચાર ફેરા ફરીને એ પત્નીને તું યાર ભરપુરુષ પુરુષ પાસે થોડા પૈસા માટે તારા શોખ પૂરા કરવા માટે આવા કિસ્સા જ્યારે ટીવીમાં આવે છે ત્યારે મને કરુણા થાય છે આ લોકો પાસે જ્ઞાન નથી શું દશા થશે આપણી કઈ ગતિ થશે એટલે સાહેબ જ્ઞાનની કિંમત છે જ્ઞાનની વેલ્યુ છે મનુષ્ય જીવનમાં હું વારંવાર કહું છું તમારી પાસે મનુષ્ય જીવનની અંદર આ માણસ જીવનની અંદર એક કરોડનો બદલો નહીં હોય તો ચાલશે ઝૂપુર હશે તો એ ચાલશે સાહેબ તમારી પાસે ફોર વ્હીલ નહીં હોય તોય ચાલશે તમારી પાસે બ્રાન્ડેડ કપડાં નહીં હોય તોય ચાલશે માથામાં નાખવાનું બ્રાન્ડેડ તેલ નહીં હોય તોય ચાલશે બ્રાન્ડેડ સાબુ નહીં હોય તોય ચાલશે સાહેબ બ્રાન્ડેડ સાડી નહીં હોય તોય ચાલશે પણ જો તમારી પાસે આ ગીતાનું જ્ઞાન હશે ને સાહેબ કુદરત પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે આ ગીતાનું જ્ઞાન મારી તમારી પાસે હશે સાહેબ હું તમે બ્રહ્માંડના માલિક બનશું એક દિવસે આ બ્રહ્માંડના માલિક તમે આ બ્રહ્માંડના રાજા છો આ જ્ઞાન હશે તો આ જ્ઞાનની વેલ્યુ આ જગતના લોકોને હજુ સમજાઈ નથી અને વેલ્યુ સમજાવવા માટે કુદરતનો ટપાલ આવ્યો છે સાહેબ કુદરત બને એટલા બને એટલા ભાવ અને કુદરત જે પ્રયત્નો કરાવે છે જે લઈને આવ્યો છું બસ એ પ્રયત્નો દ્વારા સરળ ભાષામાં શિરાણી જાય ઉતરી જાય એવી ભાષામાં વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને પામે એવી મારી ભાવના છે યાર કારણ કે આ જ્ઞાનની વેલ્યુને હું સમજી ગયો છું અણંત અવતારની તાલાવેલી પછી આ જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું અને હું એની કિંમત સમજી ગયો છું એટલે બધાને બૂમો પાડીને કહું છું કે યાર શ્વાસ ચાલુ છે બે આંખો ખુલ્લી છે ત્યાં સુધી આ કરોડોના હીરાની વેલ્યુને સમજી લો એને કાચના મૂલે ના વેડફી નાખશો એક પથ્થરના મૂલે ના વેડફી નાખશો કરોડોનો હીરો મારીને તમારી આંખ સામે અથડાય છે યાર મો સત્તા સંપત્તિના નશામાં ચકચુર થઈ અને આ મનુષ્ય દેહને વેડફી ના નાખશો યાર ના વેડફી નાખશો શ્વાસનો ભરોસો નથી આ શ્વાસ ક્યારે બંધ થઈ જશે એની મનન તમને કોઈ ખબર નથી પછી કઈ જતા રહીશું ખબર નહીં પડે ખેર મારા હૃદયની વેદના કરી કરુણા મને ઉપજે છે લોકોને જોઈને પણ જેટલા જેટલા આ જ્ઞાનને પકડ્યું છે સાહેબ ડરવાની જરૂર નથી ભય અને ભીખ જીવનમાંથી કાઢી નાખજો મારી પાસે જે છે બધું લૂંટાઈ જાય હું હાથે પગે થઈ જઉં મારી પાસે કશું જ ના રહે ડરવાની કોઈ જરૂર નથી પંખે લટકી જવાની કોઈ જરૂર નથી કપાહોમ છોંટવાની દવા પીને મરી જવાની કોઈ જરૂર નથી મારી પાસેથી કુદરત આ બધું જતું રહે હું હાથે પગે થઈ જાઉં મારી પાસે ગીતાનું જ્ઞાન હશે ને હું મરચું ને રોટલો ખાઈને સુઈ જઈશ પણ ગીતાનું જ્ઞાન છે ને મને વિશ્વાસ છે આ કર્મ મારું પૂરું થશે ને આવતા ભોય બાય પ્રોડક્શન મને મને આ ગીતાના જ્ઞાનના બાય પ્રોડક્શનમાં મેળ મળશે હવેલી મળશે યાર ભલે આ જન્મમાં મને ઝૂંપડું મળ્યું છે શું કામ ચિંતા કરો છો નથી ડરવાની જરૂર નથી ડરવાની જરૂર કુદરતે મનહરભાઈને એનો ટપાલી બનાવીને મોકલ્યો છે સાહેબ એમને હું નથી કહેતો પોસ્ટમેન ઓફ નેચર ખરેખર ટપાલી થઈને આવ્યો છું અને ટપાલી થઈને શ્વાસ છોડવાનો છું મરવાનો છું આજીવન ટપાલી રહેવાનો છું મિત્રો એટલે રાવણની પાછળ રામ રડ્યા હતા યાર મરી ગયા પછી કેમ રડ્યા એટલા માટે રડ્યા લક્ષ્મણે પૂછ્યું કે ભગવાન આપણે દુશ્મન મરી જાય મારી ભાભીને ઉપાડી ગયેલો માણસ કટ્ટર દુશ્મન જેના માટે આપણે દરિયાની પાર એને મારવા માટે આવવું પડ્યું અને રાવણ મરી ગયો ને તમારી આંખમાં આશું કેમ રડો છો ત્યારે રામ ભગવાન એટલું બોલેલા કે લક્ષ્મણ હું એટલા માટે રડું છું કે આ ધરતી ઉપરથી એક જ્ઞાની પંડિત પુરુષ ઓછો થયો વેલ્યુ સમજો જ્ઞાની પંડિત પુરુષ આ ધરતી પરથી ઓછો થયો એનું મને દુઃખ થાય છે આ ધરતી પર વિચાર કરો એ બતાવે છે કે અર્જુન રાવણ એ પોતે ખબર હતી જાણતો તો જ્ઞાની પંડિત હતો છતાં પણ ભગવાનની રામની પત્નીને ઉપાડીને લાયો એજ મન એજ મન પરિણામ હિસાબ લઈને આવ્યો પણ એ મનની અંદર એવી પવિત્રતા પણ હતી એવો હિસાબ પણ હતો એ ધારુ હત એને કોણ કહેનાર હતું રામ તો દરિયાની પાર હતા લંકામાં એકલો હતો સીતાજી એકલા હતા એને કોણ પૂછનાર લંકા પતિ આખા લંકાનો રાજા એને કોણ કહેનાર હોત તો તરત જ સીતાજીને લાયો ને પોતાની પટરાણી બીજે દિવસ બનાવી દીધી હોત તરત જ પોતાના મેલમાં લઈ જઈ અને એને પોતાની પટરાણી બનાવી દીધી હોત જો વિષય વાસના માટે વિષય વાસના માટે સીતાજીને ઉઠાવીને લાયો હોત ને તો સાહેબ પોતાની રાણી બનાવી દીધી હોત સીતાજી માટે એક 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 મેલ અલગ બનાવી દીધો હોત એમને રહેવા માટે પોતાની પટરાણી બનાવી હોત પણ ના પંડિત હતો યાર જ્ઞાની હતો એને ખબર હતી કે ક્યારેય કોઈ સ્ત્રી ઉપર એની ઈચ્છા વિરુદ્ધ ક્યારેય કોઈ કૃત્ય ના થઈ શકે એ ખબર હતી એમ કે હા હું તમારી પત્ની બનવા તૈયાર છું તો જ મારાથી એને પત્ની તરીકે સ્વીકારાય વિચાર કરો તો આજના કર્યો સારા કે રાવણ સારો યાર રોજ ટીવીમાં સમાચાર આવે ગેંગ રેપના સમાચાર એટલે હું કહું છું કે છ બાર મહિના સુધી અશોક વાટિકાની અંદર સીતાજીને રાખ્યા એની સેવામાં સેવકો મૂકી દીધા એને સેફ પણ દુઃખ ના પડવું જોઈએ ખાવું પીવું શેબ પણ કષ્ટ ના પડવું જોઈએ અશોક વાટિકા બાગની અંદર કુદરતી વાતાવરણમાં એને ખબર હતી કે રામ જંગલમાં છે અને સીતાજીને હું જંગલમાંથી ઉપાડી લાવ્યો છું એને મેલમાં નહીં ફાવે એનો પતિ જંગલમાં છે એ દુઃખી થશે એટલે સાહેબ વાટિકામાં રાખી જંગલ જેવા વાતાવરણમાં સીતાજીને રાખ્યા રોજ મનાવા જાય જા મારી પત્ની બની જા એના મોડે એમ કે હા હું તમારી પત્ની બનવા તૈયાર છું તો જ સ્વીકારવા તૈયાર હતો રાવણ રોજ મનાવા જાય પણ સીતાજી એક ના બેના થયા ના માન્યા અને ના માન્યા એટલે એમને પોતાની રાણી નથી બનાવી પોતાના ભુવનમાં મેલમાં નથી લઈ ગયા પટરાણી નથી બનાવી સાહેબ આટલી રાવણ જેવી સત્તા હોય અને એક નિરાધાર સ્ત્રી હોય અને સ્ત્રી ઉપર મોહ થયો હોય કોઈ પૂછનાર ના હોય આપણને આપણે સર્વસ્વ છીએ કોઈ આપણને ટકોર કરે એમ નથી કારણ કે આપણે રાજા છીએ ફોન પૂછનાર આપણને ધાર્યો હોત સીતાજીને લઈ ગયો હોત પોતાના ભુવનમાં વિચાર કરો આજના રેપિસ્ટ આજના બળાત્કારીઓ જે છે સાહેબ આટલું જ્ઞાન રવન જેટલું જ્ઞાન એમનામ હોય ને તો આ દ્વેષમાંથી સાહેબ બળાત્કાર શબ્દ નીકળી જાય નીકળી જાય રાવણ જેટલું જ્ઞાન હોય તો રાવણ કરતા પણ નીચ વૃત્તિના લોકો દસ બાર તેર ચૌદ અઢાર વર્ષની કુંબળી બાળાઓ સાહેબ એને હાઈજેક કરીને ઉઠાઈ જાય એની ઈચ્છા વિરુદ્ધ પાસવી કૃત્ય કરે ત્યારે મને એમ થાય કે તમારા કરતા તો રાવણ સારું હતું અને એટલા માટે રામ ભગવાન રડ્યા હતા મારી પત્નીને ઉઠાવીને ભલે લાવ્યો પણ એને પારકી સ્ત્રી માની છે ક્યારેય મારી પત્નીને પોતાની સ્ત્રી નથી કરી મારી પત્નીના ચારિત્ર પર કલંક નથી લાગવા દીધો એને બને એક આંચ નથી આવવા દીધી રાવણે સિરિયલોમાં બતાવે છે બધું કે રાવણ જાય છે ને પેલું આમ સતીત્વથી ભડકો થાય છે ને આ બધું થાય છે એ સિરિયલોમાં બતાવે છે બાકી રાવણ પાસે ઓછી તાકાત નથી રાવણ પણ કહેતા કે શિવજીનું તપ કર્યું અને વરદાન મળ્યા નવગ્રહો બાંધીને રાખતું તો એ પણ તપસ્વી હતો યાર આમાંથી બોધ લેવાનો છે કે આજના રાવણો જે છે રાવણોને પણ રાવણને પણ સારો કેવડાવે શું ગતિ થશે એમની શું મતિ થશે એક જ ભાવ છે મારો કે બધા જ લોકો એવા લોકો પણ ભગવાન કહેતા હોય ગીતામાં અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ પણ અર્જુન જો મને ભજે તો તેને સાધું ગણવું કારણ કે જલ્દી ધર્માત્મા થાય છે અતિશય દુરાચાર અતિ ચેતું દુરાચારો એવો ભાવ રાખું છું એવા બધા લોકોને આ જ્ઞાન પ્રાપ્ત થાય દુનિયાના બધા લોકો જે સારી પ્રકૃતિ ખરાબ પ્રકૃતિ બધા લોકો આ જ્ઞાનને પામે આ જ્ઞાન સમયના વેનમાં ખલાસ થઈ જાય એ પહેલા બધા જ લોકો દુનિયાના બધા લોકો આ જ્ઞાનને પામે શાશ્વત સનાતન સુખને પામે એવો મારો ભાવ છે અંદરથી પમાડવું ના પમાડવું એ કુદરતના હાથમાં છે મનહરભાઈના હાથમાં નથી કુદરતના હાથમાં છે કુદરત કે છે જેને ભાવ કર્યા છે જેના પુણ્યનો ઉદય થયો છે એને અમે ભેગા કરશું બાકી તો નહીં કરીએ પણ આપણી પાસે ભાવ સત્તા છે મિત્રો મનની વાત કરીએ આપણે કે રાવણ પણ એનું મન જે છે સ્થૂળ મન એ પણ એના કંટ્રોલમાં નહોતું એના કંટ્રોલમાં નહોતું સ્થૂળ મન એ સ્થૂળ મને પરિણામ છે એટલે સ્થૂળ મનમાં સ્થૂળ મનમાં એક વિવેક પણ હતો એનો અને એ જ સ્થૂળ મનમાં સીતાજીને ઉપાડી લાવી એમાં આસક્ત થવું એના રૂપની પાછળ પાગલ થવું અને એને પત્ની બનાવ પણ એક જ્ઞાન પણ હતું કે કોઈની પરસ્ત્રીને સંમતિ વગર પોતાની પત્ની ના બનાવી શકાય કેટલો વિરોધાભાસ જુઓ તમે એટલે આ સ્થૂળ મન જે છે એ સ્થૂળ મન હંડ્રેડ પરિણામ જ છે મિત્રો એમાં સેજ પણ શંકા ના રાખશો પરિણામ જ છે તો પછી ભગવાન એમ કહ્યું કે સતત અભ્યાસ અને વૈરાગ્ય વડે આ મનને વશ કરી શકાય છે મિત્રો જેવું સ્થૂળ મન ફૂટે વિચાર ફૂટે એની સાથે અંદર ભાવ થતા હોય છે તે વખતે સ્થૂળ મન અને ભાવ મન એકાકાર હોય છે આ વિજ્ઞાન આ ગીતાનું જ્ઞાન જેની પાસે નથી એના માટે સ્થૂળ મન અને ભાવ મન એ બે એક જ છે આ તો આ જ્ઞાન ખુલ્લું થયું પછી ભાવમન શબ્દ આવ્યો બાકી જ્યાં સુધી આ જ્ઞાન મનહરભય પાસે નહોતું ત્યાં સુધી પણ મને ભાવમનની ખબર નહોતી માત્ર સ્થૂળ મન એટલે સ્થૂળ મનને ભાવમનની ક્રિયા જેવું સ્થૂળ મનમાં વિચારો ફૂટે એવા જ ભાવમન એવા જ ભાવ પડી જાય સારા વિચારો ફૂટે સારા ભાવ પડી જાય ખરાબ વિચારો ખરાબ ભાવ પડે એટલે સ્થૂળ મનને ભાવમન એકાકાર થઈ જાય છે ભાવમન એ જ સ્થૂળ મનનું સ્વરૂપ છે એ માત્ર બિલીપ છે માન્યતા છે જ્ઞાન પછી જુદું પડે છે ખબર પડે છે આપણને અને એટલા માટે મન જે છે એ કંટ્રોલમાં નથી કરવું પણ ભગવાન સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે એટલે સ્થૂળ મન જે એને વશ નથી કરી શકાતું પણ સ્થૂળ મનમાં જે વિચારો ફૂટે છે એ વિચારો પ્રમાણે અંદર તમે અભ્યાસ અને વૈરાગ્ય ચિંતન મનન હશે તમારું ચિંતન મનન હશે આ જ્ઞાન હશે તો અંદરનું ભાવમન તમે બદલી શકશો ભાવ મન બદલી શકશો અને ભાવ મન બદલી શકશો તો આવતા ભાવનું સ્થૂળ મન તમારા કંટ્રોલમાં આવી જશે તમે જેવા ભાવ નાખ્યા ભગવાન કહેવા માગે છે કે આ મન તો પરિણામ છે પણ આવતા ભાવનું મન એ સતત અભ્યાસ અને વૈરાગ્યથી કંટ્રોલમાં કરી શકાય છે સ્થૂળ મન કારણ કે આ જે ભાવમન છે કોઝ છે એ આવતા ભવે સ્થૂળ મન બને એ રિઝલ્ટ છે પરિણામ છે કાર્ય છે એટલે આ કંટ્રોલમાં છે આ ભાવનું સ્થૂળ મન નહીં આવતા ભવનું સ્થૂળ મન કંટ્રોલમાં છે આપણા કંટ્રોલમાં છે અત્યારે કારણ કે આવતા ભાવનું સ્થૂળ મન એનું બીચ અત્યારે ભાવમનમાં પડી રહ્યું છે એટલે જો સતત અભ્યાસ અને વૈરાગ ઉભો થશે તો સ્થુળ મનમાં જે ખરાબ વિચાર આવ્યો ગુસ્સાનો વિચાર આવ્યો દ્વેષનો વિચાર આવ્યો બીજાની નિંદા કરવી વિચાર આવ્યો બીજાને મારી નાખવું એવો વિચાર આવ્યો જે પણ વિષય વાંચતા ખરાબ વિચારો આવ્યા જ્ઞાન છે તો અંદર ભાવ ફરી જશે તરત જ ભાવ ફરી જશે કે આવું ના હોવ ઘટે આ વિચાર ના હોવ ઘટે કેમ આવો વિચાર ઊભો થયો આ ખરાબ વિચાર છે એવો ભાવ અંદર થઈ જશે હારટેલી ભાવ થઈ જશે કુદરત પણ કહે છે ક્યારે ભગવાન કહે છે સતત અભ્યાસ અને વૈરાગ છે તારામાં આસક્તિ રહિત હશું તારી પાસે જ્ઞાન હશે એના માટે સતત ચિંતન હશે એટલે હું કહું છું આ જ્ઞાનને વાગોળ 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 કરો જેવી રીતે ભેંસ ચારો ચારો ખાઈ જાય ઘાસ ખાઈ જાય પછી કલાક સુધી ખાધા પછી એક કલાક બે કલાક સુધી એને વાગોળ 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 કરે કેમ વાગોડે છે અંદરનો લાળ રસ છૂટે અંદર જે ખોરાક હોય ગળામાં રાખીએ કાળે બાર પછી એને વાગોળ 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 કરે એટલે એને એટલો 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 લાળ રસ ભરી જાય કે અંદર પેટમાં ગયા પછી તરત જ ડાયજેસ્ટ થઈ જાય પચી જાય એવી રીતે આ જ્ઞાનને સાંભળ્યા પછી વાંચ્યા પછી એને વાગોળ 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 કરો ચિંતન મનન કર્યા કરો હરતા ફરતા નવરા બેઠા હોય ત્યારે જેટલું વાગોળશો જેટલું વાગોળશો એટલું ડાયજેસ્ટ થશે એટલું આત્મસાત થશે અને એટલી જાગૃતિ ઊભી થશે અને એટલું ભાવમન આપણું શુદ્ધ બનશે આપણા ભાવ જે છે નવું મન તૈયાર થાય છે સુક્ષ્મ ભાવમન એ ભાવમનમાં આ સ્થૂળ મનમાં ઊભા થતા ખરાબ વિચારો છે એનું બીજ નહીં પડવા દે અને બીજ નહીં પડે તો આવતું સ્થૂળ મન આપણા કંટ્રોલમાં છે સીધી વાત છે ભગવાન આ કહે છે કે સતત અભ્યાસ અને વૈરાગ્ય થી મનને કંટ્રોલ કરી શકાય છે પણ કયું મન આવતા ભવનું સ્થૂળ મન આ ભવનું સ્થૂળ મન નહીં અભ્યાસ અને વૈરાગ્ય છે આ ભાવ મનને તમે કંટ્રોલ કરી શકશો આ ભાવ મન કંટ્રોલ થયું આપણે એટલે આ ભાવમન કંટ્રોલ થઈ ગયું એટલે ઓટોમેટિક આવતા ભાવનું સ્થૂળ મન આપણા કંટ્રોલમાં આવી ગયું અહીંયા જેવો ભાવમનમાં કંટ્રોલ કર્યો એવું જ સ્થૂળ મન આવશે એનો અર્થ એ થયો કે સતત અભ્યાસ અભ્યાસ અને વૈરાગ્યથી આવતા ભાવના સ્થૂળ મનને તમે બદલી શકો છો એ તમારી સત્તામાં છે તમારા કંટ્રોલમાં છે મિત્રો એક એક શ્લોકની અંદર આટલું ગુણ રહસ્ય છુપાયેલું છે ખાલી એકલું વાંચી જવાથી ના એક શ્લોકમાં આટલું ગુળ રહસ્ય છુપાયેલું છે મનનું આટલું ગુળ રહસ્ય છુપાયેલું છું આખી ભગવદ્ ગીતાનું કેટલું ગુળ રહસ્ય સાહેબ એટલે ચાર વખત બોલવું પડ્યું અર્જુનના બ્રહ્માંડનું ગોળ રહસ્ય અને રાજવિદ્યા રાજગોહિય યોગમાં તો કહ્યું કે આ દુનિયામાં જેટલી વિદ્યાઓ છે એ બધી જ વિદ્યાઓ ગૂળ વિદ્યાઓ છે એની સૌથી મોટી ગુણ વિદ્યા તને આપી રહ્યો છું મિત્રો એટલે નવ મહિનાથી સત્સંગ ચાલે છે તોય હજુ આપણે બારમો અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે ભગવદ્ ગીતાની બાકી તો યાર ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય સાતસો શ્લોક ઉપર કથા કરવી હોય તો હું માનું છું ત્યાં સુધી બે દિવસમાં પૂરું થઈ જાય કોઈ કથા કરે આના પર પ્રવચન કરે તો બે દિવસ બે દિવસમાં આ કથા પૂરી થઈ જાય સાતસો શ્લોક એટલે વધારે નથી પણ આ ગુણ રહસ્ય છે એટલે નવ મહિનાથી ચાલે છે આપણે એક એક વાતને શિક્ષકની પ્રકૃતિ છે એટલે શિક્ષકની પ્રકૃતિ લઈને આવ્યો છું એટલે મારી પ્રકૃતિમાં એવું છે કે જ્યાં સુધી મારે સ્કૂલમાં પણ પહેલેથી જ્યારથી નોકરી લાગ્યો ત્યારથી એક પ્રકૃતિ લઈને આવ્યો છું શિક્ષકને એટલે મને 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 હું શિક્ષક વિદ્યાર્થીઓને દાખલો ભણાવું સ્ટેટિસ્ટિકનો તો મને જ્યાં સુધી જ્યાં સુધી આમ સંતોષ ના થાય કે હજુ વિદ્યાર્થીને નથી ઉતર્યું હજુ સમજણ નથી પડી તો હું એ દાખલાને વધારે ઈજી કરું વધારે ઈજી કરું સરળ કરું કેવી રીતે બાળકને યાદ રહે એમ કરી કરી કરીને મારી સ્પેશિયલ મારી જુદી રીતો બનાવું

ત્યારે મને સંતોષ થાય કે મેં જે મહેનત કરી છે સરકાર મને પગાર આપે છે અને મેં જે મહેનત કરી છે એ મહેનત લેખે લાગી છે અને પછી સાહેબ ખરેખર હું દસ દાખલા આપું ને તો એ બધા જ વિદ્યાર્થીઓ કોઈ પણ ગાઈડન્સ વગર મારે બેસી રહેવાનું કોઈ પણ ગાઈડન્સ વગર એ જ રીતના દસ દાખલા બધા જ વિદ્યાર્થીઓ હંડ્રેડ પર્સન્ટ ગણી કાઢે પણ એક દાખલો સમજાવવામાં એમને સિરાડી જેમ ઉતરી જાય સમજાઈ જાય એ માટે હું એક દાખલા પાછળ પિસ્તાલીસ મિનિટ લઉં પિસ્તાલીસ મિનિટ કાઢું એવી રીતે આ શિક્ષકની પ્રકૃતિ છે એટલે અંદર મને એમ લાગે કે હજુ મારા દર્શકોને સમજણ નથી પડી હજુ અહીં કાચા પડે છે હજુ નથી સમજાયું એટલે એ પ્રકૃતિને લીધે વારંવાર અમુક વાતો રિપીટ કરું છું અલગ અલગ ઉદાહરણોથી સમજાવું છું મારી એક જ ભાવના છે કે જેને લોકો અઘરું જ્ઞાન માગ માને છે ગીતા જ્ઞાન તો બહુ અઘરું આપણું કામ નહીં આપણી બુદ્ધિ ટૂંકી પડે એ જ જ્ઞાન મારે શિરાડી જેમ ઉતરી જાય એવી સરળ ભાષામાં આ દુનિયાના બધા લોકોને આપવું એવી મારો એવી ભાવના છે એવો ભાવ છે કદાચ ભવિષ્યમાં કુદરત એ ભાવ સફળ કરે પણ ખરો અથવા કુદરત ના પણ કરે એ કુદરતના હાથમાં છે એ મનહરભાઈના હાથમાં નથી પરમ પિતા પરમાત્મા મારા મારા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત